अपनी સાથે હું છું પ્રિયંકા. ગાંધીનગર સિવિલ કેમ્પસમાંથી દારૂ ઝડપાઈ ગયો છે. 5,35,000 નો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. કોરોના વોર્ડના પાર્કિંગમાં દારૂનો વેપલો ચાલતો હતો. સિવિલ કેમ્પસમાં સીસીટીવી ન હોવાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. પોલીસે દારૂની 59 બોટલ્સ, મોબાઈલ અને કારને જપ્ત કર્યા છે. ચાંખેડાના રહેવાસી આકાશ બુધાભાઈ ઠક્કર વાવોલના નિજાતમાં શાહ ધરપકડ કરીને સેક્ટર 7 પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ ના જે પાર્કિંગ છે નવી બિલ્ડિંગ પાસે, ત્યાં એક વરના ગાડી છે અને એમાં દારૂ છે, જેથી ચેક કરતા GJ1RK0405 નંબરની વરના કાર હતી, એમાંથી કુલ 59 બોટલ ઇંગ્લિશ દારૂ મળેલ છે, જેની કિંમત 25,460 થાય છે. તેમજ વરના ગાડી કુલ મુદ્દામાલ 5,35,460 કબજે કરેલ છે. આ કામે આરોપી આકાશ બુધાભાઈ ઠક્કર રહેવાસી દિવાલી એલિગન્સ વૈષ્ણોદેવી પાસે ન્યૂ ચાંદ ખેડા, તેમજ નિજાતમાં ભૂપેન્દ્રભાઈ શાહ રહેવાસી વાવલને એરેસ્ટ કરેલ છે. પંચમહાલમાંથી હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. 7 વર્ષીય માસૂમ બાળકીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકીના કુટુંબી ભાઈએ જ બાળકી પર દુષ્કર્મ આચર્યું. ખેતરમાં ખાતર મૂકવાને બહાને લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકી હાલ સારવાર હેઠળ છે. બાળકીની તબિયત અત્યારે સ્થિર છે. જિલ્લા પોલીસ વડાએ બાળકીને હોસ્પિટલમાં જઈને મુલાકાત કરી. પંચમહાલ જિલ્લામાં 7 વર્ષની બાળકી પર એક દુષ્કર્મની ઘટના ગત રવિવારના રોજ બનેલ છે. આ ઘટનામાં આરોપી તરીકે તેનો કૌટુંબિક ભાઈ તેને ખેતરમાં ખાતર લેવાના બહાને એના ઘરે લઈ જઈ અને બપોરના ટાઈમે દુષ્કર્મ કરેલું છે. આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાની હાલમાં તપાસ ચાલુ છે. અમદાવાદમાં માનવ તસ્કરીનો પ્રયાસ સામે આવ્યો છે. 11 માસની બાળકીને વેચવાનું ષડયંત્ર ઝડપાઈ ગયું છે. માનવ તસ્કરી કરતા મુંબઈના વ્યક્તિને ફોટો મોકલવામાં આવ્યો હતો. બંગાળ પોલીસે જાણ કરતા મામલો સામે આવ્યો છે. ચાંખેડા પોલીસમાં દંપતિ સહિત 3 લોકોની સામે ગુનો દાખલ કરાયો છે. આરોપીએ ઘર છોડીને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને બાળક નથી એવા એક દંપતિનો એને કોન્ટેક કરેલો હતો અને એ દંપતિ આ જે બેન છે કેરટેકર બિંદુબેન એમની સાથે ડાયરેક્ટ સંપર્ક કરાવેલો અને આ બિંદુબેન પોતાને બાળકની માતા હોવાનું વાત એમણે દંપતિ સાથે કરેલી. પરંતુ આ દંપતિને વાતચીતમાં થોડો ડાઉટ જતાં તેઓએ વેરિફિકેશન કરવા માટે પોલીસનો સંપર્ક કરેલો જલપાઈગુડી ખાતે અને જલપાઈગુડી પોલીસે અમારો સંપર્ક કરેલો, જેના કારણે અમારા ડિસ્ટાફ અને ચાંદખેડા પીઆઈએ તાત્કાલિક જગ્યા પર જઈ અને ત્યાં પૂછપરછ કરતા સમગ્ર માનવ તસ્કરીના પ્રયાસનો જે કૌભાંડનો પર્દાફાશ થયેલો છે. મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી છે. ભાજપના નેતાની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી, જ્યારે તેમના પત્નીની લાશ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને FSL તથા ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાલ્લા ગામમાં જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રિભુવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની હત્યા કરી દેવાઈ. આ બનાવની જાણ થતાં જ મહીસાગર જિલ્લાના SP, લુણાવાડા પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા અને બનાવને પગલે સ્થાનિક ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્રિભુવનભાઈ પંચાલ મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથે પંચાલ સમાજના આગેવાન હતા. આરોપીઓને શોધવા માટે પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે. આરોપીએ તીક્ષ્ણ હથિયારની મદદથી આ દંપતી પર હુમલો કર્યો હતો. દંપતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બંનેના મોત નિપજ્યા. ત્રિભુવનભાઈનો મોબાઈલ હજુ સુધી પોલીસને નથી મળ્યો. મોબાઈલમાં રિંગ વાગે છે, જેથી મોબાઈલ લોકેશન શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
भाजपना नेतानी हत्या मामले तपासना आदेश आपवामां आव्या छे। महिसागरना पाल्ला गामे भाजपना नेतानी हत्या निपजावामां आवी। आ मामले गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजाए आदेश आप्या छे। समग्र घटना मामले तपासना आदेश आपवामां आव्या छे। आरोपीओने पकड़ी पाडवा माटे स्थानिक पोलीस वडाने पण सूचना अपाई छे। सागरमां जे पंचाल परिवारना केटलाक अजाण्या शख्सोए गई काले मोडी रात्रे एनी हत्या करवा माटेनो जे प्रयास थयो छे एना माटे मारे लोकल एसपी साथे वात थई छे। एलसीबी एसओजी अने एना माटे स्पेशल टीम बनावीने झड़पथी एमना ऊपर हुमलो करवावाळाने पकड़वा माटेनी जरूरी सूचनाओ आपी छे। मधु श्रीवास्तवे डेरीना सत्ताधीशोने चीमकी आपी। डेरीमां चाली रह्यो छे मोटा प्रमाणमां भ્રષ્ટાચાર। કાજુ પિસ્તામાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર। તમામ લોકોની ફાઇલ તૈયાર કરી રહ્યો છું। મધુ શ્રીવાસ્તવે આ નિવેદન આપ્યું। ભાજપમાં રહીને ડેરીના સત્તાધીશો પાર્ટીને બદનામ કરી રહ્યા છે। લોકો સત્તા ભોગવી રહ્યા છે, એક નંબરનું કરપ્શન કરી રહ્યા છે, એમાં કોઈ બે મતની વાત નથી। જેટલા બી ચૂંટાયેલા સભ્ય છે એ લોકોને બી દર મહિને ભરણ આપવામાં આવે છે। આ એક નીતિ ખરાબ થઈ રહી છે, સીએ નીતિ સાફ કરવા હું ડેરીમાં ગયો। તો આ પહેલા મંગળવારે મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી અધિકારીઓને પણ ધમકી આપી હતી। શું ધમકી આપી હતી તેમણે તે પણ જુઓ। રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણતાના અવસરે કિસાન સન્માન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપત વસાવા કલોલ નગરપાલિકાના ભારત માતા ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહ્યા, જેમાં 7 પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અને કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે કોંગ્રેસ પાસે વિરોધ કર્યા સિવાય કોઈ મુદ્દા નથી રહ્યા, માત્ર રાજકીય કાર્યક્રમો થકી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, એટલે હવે માત્ર ને માત્ર પોલિટિકલી કાર્યક્રમો કરવાનું કામ, એ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે। આગામી ગણતરીના દિવસોમાં જ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્યારે શ્રાવણ માસમાં તહેવારની ઉજવણી મામલે સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે। જન્માષ્ટમી સહિતના તહેવારમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકમેળાનું આયોજન થતું હોય છે। આ ઉપરાંત ભગવાન શિવનો મહિનો હોવાથી સોમનાથ જેવા સાનિધ્યમાં પણ લોકોની ભારે ભીડ ઉમટી પડે છે, જેને લઈને આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તહેવારોની ઉજવણી અંગે કમિટીની બેઠકમાં નિર્ણય કરાશે। આયોજિત કરવા કે ના કરવા, દર્શન માટે કેવી પદ્ધતિ નક્કી કરવી, એ બધું અમારા કોર ગ્રુપમાં સમય પ્રમાણે સંજોગ પ્રમાણે અમે પરિસ્થિતિ ઉપર સતત ધ્યાન રાખી રહ્યા છીએ અને જ્યારે જે જરૂર પડશે એ પ્રમાણેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે। વડોદરામાં ડેન્ગ્યુથી એક આશાસ્પદ ખેલાડીનું મોત નિપજ્યું છે। 19 વર્ષીય ખેલાડીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે। આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું મોત નિપજ્યું છે। સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી। 2019માં ઝારખંડમાં યોજાયેલી જુડો સ્પર્ધામાં તેણે મેડલ જીત્યો હતો। સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો। પાણીજન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલનો ભોગ લીધો। નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોતથી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોક વ્યાપ્યો છે।
મારો ભાની બીકોમ સેકન્ડ યર એમએસ યુનિવર્સિટીમાં અને રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હતી જુડો પ્લેયર જુડો અને કુરાશ અને 2019માં નેશનલ લેવલ બ્રોન્ઝ મેડલ જીતેલું હતું આ આ ડોક્ટરની જે પ્રાઇવેટનો જે ક્લિનિક છે એની ખરેખર બે દરકારી છે અને એસએસસીમાં આવ્યા પછી આ ક્લિયર થયું કે આને ડેન્ગ્યુની બીમારી હતી અને સારવાર ખોટી આપવામાં આવેલી પછી જ્યારે ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને રાત્રે આ છોકરીએ 11 વાગે છેલ્લો શ્વાસ લીધો અમદાવાદમાં નારણપુરામાં 19 એકરમાં રૂપિયા 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેની ગ્રાન્ટ ફાળવવા માટેની કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી પણ આપી દીધી છે કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે ગ્રાન્ટ આપતા પહેલા કોર્પોરેશન દ્વારા એનઓસી જમીનનું પોઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જમા કરાવવાનું રહેશે આખા પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 800 2-વ્હીલર અને 850 ફોર વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે તેના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે વેલકમ બેક સારા વરસાદ થાય તો ખેડૂતોને સારું વળતર મળે પરંતુ ધોરાજી પંથકના ખેડૂતો માટે આ વર્ષે પણ મુશ્કેલીઓ ઓછી નથી થઈ ચાલુ વર્ષે વરસાદ મોડો થતાં વાવણી પણ મોડી થઈ ધોરાજી પંથકમાં મગફળી અને તેલીબિયાના પાકનું વાવેતર વધ્યું છે પણ અમુક દિવસોથી વાદળછાયું વાતાવરણ અને વરસાદ ખેંચાઈ જતા પાકને નુકસાન થયું છે કાબરી ઈયળ અને મુંડા જેવી જીવાતોના રોગ લાગુ પડતા પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે આ વર્ષે સમયસર વાવણી થતા ખેડૂતે મગફળી અને કપાસ સોયાબીન આવા પાકો એવા છે પણ અત્યારે મગફળીમાં હાલ ઈયળનો ઉપદ્રવ એવો છે વરસાદ ખેંચાણો છે ઈયળનો ઉપદ્રવ જોવો તો તમે મોટા પાયે ઈયળનો ઉપદ્રવ આવ્યો છે અને બીજા નંબરમાં ગરો કે વૈજ્ઞાનિક ભાષામાં એને મોલી કહેવામાં આવે છે એ પણ પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે આ જીવાતથી પાકનું રક્ષણ કરવા માટે રાસાયણિક દવાઓનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું એક અનુમાન મુજબ આનાથી ખેડૂતોને ઉત્પાદનમાં 40% જેટલું નુકસાન થઈ શકે છે એક તો કુદરતી માર અને માથી જીવાતની થપાટ તે ખેડૂતોમાં જે કોઈ પણ ભોગે એક આપત્તિથી ઓછી નથી મુનાફ બકાલી ન્યૂઝ 18 ગુજરાતી જેતપુર વેલકમ બેક અમુક દિવસોથી રાજ્યમાં મેઘ વિરામ છે કોઈ જગ્યાએ સારો વરસાદ પડ્યો છે તો હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે આ બધાની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની દશા દયનીય થઈ છે એક સાંધો અને તીર તૂટે એ કહેવત ગીર સોમનાથના ખેડૂતો પર સીધી લાગુ પડે છે પહેલા ટાઉતે નુકસાન કર્યું જેના પછી વાવણી કરી તો 50 દિવસ વરસાદ ખેંચાતા પાકમાં જીવાત થઈ ગઈ વળી વરસાદ આવ્યો તો ફરી વાવણી કરી અને હવે ફરીથી વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં સુકારા નામનો રોગ લાગ્યો છે જેના લીધે ખેડૂતોને ફરીથી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે દિક્કત એસે આવી કે વો તુફાન આયા થા પહેલે તુફાન આયા તો સબ પૂરા ખતમ કર દિયા બાદ મેં થોડા સા જો બારિશ કા કમ રહા તો બારિશ કે વજહ સે ભી હમને ખેડૂત કો બહોત નુકસાન ઝીલના પડા ઓર બાદ મેં આયેગા તો વો કીટાણુ બહોત આ ગયા ઓર ઇતની સી छोटी छोटी मगफली बीज बोई तो उसमें थी पहले से ही रोग आएगा अभी बनती ही नहीं હાલમાં પાકમાં મોટા ભાગે ઈયળ અને મહી નામની જીવાતનો રોગ લાગુ પડ્યો છે જેના કારણે ઘણી દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો પણ તેનાથી જીવાતને કોઈ ફેર નથી પડ્યો અને ખેડૂતોને મોટું નુકસાન થવાનું ભય છે રોગ સાવધામાં દુનિયાનો છે ઈયળ પેચી છે અને મહી પેચી છે દવા 3-4 વાર સાટી તોય ઈયળ કે મહી કઈ મળતી નથી આનો ઈલાજ શું કરવો હવે ઢાંકણા જેવું છે એટલે એને લીધે જ આવે છે
એટલે એગ્રાવાને એક દી બોલાવીને કહીએ કે આનું શું કરવું, પાક છે આખો નિષ્ફળ રહે. વરસાદ પર આધારિત ખેતી પર કુદરતની થપાટની સાથે જીવાત જાણે પડ્યા પર પાટા સમાન છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વરસાદ ખેંચાતા હવે પાકમાં રોગે જમાવટ કરી લીધી છે. મગફળીમાં લીલી અને કાબળી ઈયળનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે ખેડૂતો એવી ચિંતામાં છે કે આ વર્ષે પાક થશે કે નહીં. અરવલ્લી જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો વરસાદ થશે, પણ હાથ તાળી આપતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. પાકને પોષણ આપતો વરસાદ તો નથી થતો અને હવે મગફળીમાં ઈયળોએ કબજો જમાવ્યો છે. મગફળી વાવી છે 3 વીઘામાં, 7,000 રૂપિયા જેવો ખર્ચો થયો છે, પણ મગફળીમાં કારીને કાબરી ઈયર પડી છે. એના કારણે એક બાજુ વરસાદ આવતો નથી, એક બાજુ જંગલી જાનવર ભૂંડે વિતારે છે. મગફળીના જે પાંદડા છે એનો પીડાશ પડતો બહુ દેખાઈ આવે છે, અને ખેતીની અંદર જે મગફળી છે તો એની અંદર ખૂબ જ નુકસાન જાય એવી ભીતિ અમને ખેડૂતોને લાગી રહી છે. તો સરકારશ્રીને અને જે ખેતી વિભાગ છે, જે કૃષિ વિભાગ છે, એને થોડી અમારા ખેડૂતો થકી નમ્ર વિનંતી કે જો થોડુંક જેના કોઈ દવાને લગતી છંટકાવ, અમને થોડી ગાઈડલાઈન અને કોઈ ખેતી પર જો થોડુંક અમને પ્રોત્સાહિત કરવાના આવે તો જરા થોડું વધારે સારું. મગફળીમાં આવેલ રોગચાળા મામલે કૃષિ વિભાગ પણ હરકતમાં આવ્યું અને ખેડૂતો દવાનો છંટકાવ કરે તેવી સલાહ આપી. એને રોકવા માટે એક તો સારું ફૂગનાશક અને સાડી ઈયળનાશકનો દવાનો છંટકાવ કરવામાં આવે તો મગફળી બચી શકે છે. જો આ દવાનો છંટકાવ કરવામાં નહીં આવે તો કાળી ફૂગના કારણે મગફળીના ખેતર ખલાસ થઈ જશે. ઉત્તર ગુજરાતનો ખેડૂત વરસાદ પર આધારિત ખેતી કરે છે અને તેવામાં અરવલ્લી જિલ્લામાં સીઝનમાં માત્ર 21% જ વરસાદ થતા ખેડૂતોના માથે બેવડી આફત આવી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં વરસાદી વિરામ છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદી ખેંચ વચ્ચે સાબરકાંઠાના ખેડૂતો માટે એક મોટી મુસીબત ઊભી થઈ છે. રાજ્યભરમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ થઈ ગયા પછી જાણે કે મેઘ વિરામ પર છે, પણ સાબરકાંઠા જિલ્લામાં તો જાણે કે ઇન્દ્રદેવ જ રીસાયા હોય એમ પૂરતો વરસાદ થયો જ નથી. અને એમાં પણ અમુક દિવસોથી સતત વાદળછાયા વાતાવરણના લીધે સૂર્યપ્રકાશ ઘટતા પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે. હાલ આના લીધે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે. આ વાદળછાયું 10 દિવસથી વાતાવરણ છે, એના કારણથી લીલી ઈયળો અને કાબડી ઈયળો પડી છે. અને દવાનોએ કોઈ મોઘીટા દવાઓ વાપરીએ છીએ પણ એનું કોઈ અસર જ નથી થતી, કારણ કે લશ્કરી ઈયર છે ને એ તો કોરોઝોનની નથી મોનસ, પણ કોરોઝોન અત્યારે 60 ગ્રામના 850-900 રૂપિયા ભાવ છે. જો એ બધી દવાઓ અમે સોટીએ તો નુકસાન થાય. પાકમાં લીલી અને કાળી ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે, જે પાકની ટોચ અને પાનને ખાઈ જતા તેનો વિકાસ અટકી ગયો છે. આની સાથે જ અન્ય જીવાતો પણ પાકને કોરી રહી છે. દવાના છંટકાવ છતાં પણ ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. મગફળીમાં ઉગાડો શક્તિ થઈ છે, પણ મગફળીમાં વાતાવરણના સેટના કારણે કાબરી, લચકા ઈયર, કાળી ઈયર પડી જઈ અણીનો પોનો ખાઈ જાય છે. પોનો ખાઈ જઈને ટોચો બી ખાઈ જાય છે, મગફળીનો વિકાસ થતો નથી. જીવાતના કારણે પાકને થતા નુકસાનને લઈને હવે ખેડૂતોએ સરકાર પર સહાયની આશા રાખી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદીમાં ગંદકીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પ્રવાહી નદીમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે આસપાસના ગામડાઓના જમીનના જોખમમાં વધારો થયો છે. નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ દિવસે ને દિવસે પ્રદૂષણના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો કરાય છે, પરંતુ રાજ્યનું સ્થાનિક તંત્ર નદીઓમાં ઔદ્યોગિક એકમોનું પ્રદૂષણ અટકાવવામાં નિષ્ફળ ગયું છે. જો આગામી સમયમાં દૂષિત પ્રવાહી ઠલવાતું નહીં અટકાવાય તો ફક્ત પાણીની ગુણવત્તા જ ખરાબ નહીં થાય, પરંતુ ઇકોલોજીને પણ ભારે નુકસાન થવાની સંભાવના છે. પ્રદૂષિત પાણીને કારણે અહીંથી પસાર થતા લોકોને પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે.
અત્યારે મારા શરીરનું તાપમાન સૌથી વધારે છે. સાબરમતી નદીમાં જે કેમિકલ વાળું પાણી છોડાય છે તેની આસપાસની જે જગ્યા છે તે સામાન્ય તાપમાન કરતાં વધી જાય છે. આ પાણી છે આસપાસના ગામડાઓમાં ઘર સુધી જાય છે. સૌપ્રથમ તો આપને દ્રશ્ય બતાવી દઉં, અહીં આપ જે પ્રકારે પાણી જોઈ રહ્યા છો, કેમિકલ વાળું પાણી જે અહીં છોડાઈ રહ્યું છે, જાણે કે સુનિયોજિત કાવતરું હોય તે પ્રકારે અહીં ઉદ્યોગોનું જે કેમિકલ વાળું પાણી છે તે સાબરમતી નદીમાં સીધું પહોંચે છે અને આ કેમિકલ વાળું લાલ પાણી છે તે સાબરમતી નદીમાં ભળે છે. આપ જોઈ રહ્યા છો કે પાણી છે તે સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. જો આ હું દૂર છું છતાં પણ આ પરિસ્થિતિ હોય તો આ પાણી જે લોકોના ઘર સુધી પહોંચતું હશે તે લોકોની પરિસ્થિતિ કેવી હશે તે વિચારવું પણ, કલ્પના માત્ર પણ રૂવાડા ખડા કરી દે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. આખરે આ માટે જવાબદાર કોણને ક્યારે લેવાશે પગલાં કે જેથી કેમિકલ માફિયાઓ છે જે સાબરમતી નદીમાં પાણી ન છોડે? દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નદીના શુદ્ધિકરણ માટે સમગ્ર રાજ્યમાં જંગી ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની સામે પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. નદી કિનારા ઉપર પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવતો હોય છે, જે ચોમાસામાં પાણીના પ્રવાહ સાથે ભળી જતા નદીનું પાણી વધારે દૂષિત થાય છે. કેટલાક છૂટાછવાયા કે અંતરિયાળ સ્થળે ઔદ્યોગિક એકમો સ્થપાય તે નજીકની નાની નાની નદીમાં કે પછી તેના પ્રવાહમાં ઔદ્યોગિક કચરો ઠાલવી દેતા હોય છે, જેના કારણે નદીનું પાણી સતત પ્રદૂષિત થતું રહે છે. રોડ ડેલી થાય છે, 365 દિવસ આ પાણી ચાલે છે. આમને આમ પાણી બધાનું ધ્યાન પડે છે, બધા આવે છે, જોઈને જતા રહે છે, બાકી આનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. કોરોના સામેના જંગમાં બિહારના પૂર્વ ચંપારણનો એક પ્રદેશ બનકટવા રોલ મોડેલના રૂપમાં ઉભરીને સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ, તંત્રના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોના સહયોગથી આજે બનકટવા ફક્ત દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત થઈ ગયું છે. पूर्वी चंपारण जिले का बनकटवा प्रखंड देश में कोरोना के खिलाफ जंग में रोल मॉडल बन गया है. बनकटवा ने 100% वैक्सीनेशन का लक्ष्य हासिल करके दिखा दिया है कि सरकारी महकमा, जनप्रतिनिधि और जनता के बीच सामंजस्य बैठ जाए तो कोई भी लक्ष्य नामुमकिन नहीं. मीटिंग में वही हम लोग एक नारा निकाले कि पहले टीकाकरण फिर काम. अब इस तहत हम लोग प्लानिंग करके इस तहत हम लोग पूरे पंचायत को 100% टीकाकरण से दवा टीकाकरण दवा पूरा. बनकटवा के बीजवनी दक्षिणी पंचायत के 13 गांवों ने सबसे पहले इस लक्ष्य को हासिल किया था. हैरानी की बात यह है कि बीज बनी दक्षिणी पंचायत में बहुसंख्यक और अल्पसंख्यक दोनों ही समुदाय के लोगों की खासी तादाद है, लेकिन दोनों ही समुदायों के बीच तालमेल कुछ ऐसा है कि दोनों ही समुदाय के लोगों ने 100% टीकाकरण के लिए अपनी पूरी ताकत झोंक दी, जिसे देखते हुए अधिकारियों और जनप्रतिनिधियों के हौसले भी बुलंद हो गए. जिले के प्रशासनिक अधिकारियों और जनप्रतिनिधियों को ये महसूस हुआ कि जब एक पंचायत पूर्ण टीकाकरण के लक्ष्य को प्राप्त कर सकता है तो पूरा बनकटवा प्रखंड क्यों नहीं. 9 पंचायत का और 9 पंचायत के माइक्रो प्लानिंग के तहत पूरी टीम को लगाया गया और टीम को लगाने के साथ करो और मरो की बात आ गई थी कि किसी भी सूरत में 8 बजे रात या 9 बजे रात हमको 100% वैक्सीनेटेड करना है. तो बेशक बनकटवा को पूर्ण टीकाकृत प्रखंड बनाने में बीजवनी दक्षिणी पंचायत के नागरिकों ने अहम किरदार निभाया, जिसके बाद ही जिला प्रशासन के अधिकारी, स्वास्थ्य विभाग, यूनिसेफ और WHO के अधिकारी और कर्मी का मकसद पूरा हो सका. कटवा ब्लॉक जो है उसको प्रायोरिटी में हमने लिया था एक केस स्टडी के तौर पे, मॉडल के तौर पे, और वो सक्सेसफुल हो गया. उसके उपरांत जो है पिपराकोट की और यहाँ के सभी नगर निकाय जो है 9 नगर निकाय ये भी जो है हमारे वैक्सीनेटेड हो गए हैं. बहरहाल बनकटवा की सफलता पर आज पूरा देश गर्व कर रहा है. कोरोना के खिलाफ जंग में बनकटवा रोल मॉडल बनकर आज विदेशों में भी मशहूर हो गया है. WHO ने भी ट्वीट कर बनकटवा प्रखंड को रोल मॉडल बताते हुए इसे सीख लेने की नसीहत दी है. उम्मीद है पूर्वी चंपारण के इस प्रखंड से पूरे देश सबक लेगा और 100% टीकाकरण का सपना जल्द ही देश में सच होगा.
ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.